राजचंद्रमहं वंदे तत्तलोचनदायकं कल्याणपादपारामं श्रुतगंगाहिमाचलम् विश्वांबोजरविंदेवं वंदे श्रीज्ञातनंदनम् अज्ञानातिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रों समान मुरब्बियों मुमुक्षु ने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्य ने नमस्कार। परम कृपाणु देव प्रणीत वचनामृतजी पत्रांक 850 आसो विक्रम संवत 1954 एटले के ऑक्टोबर नवेम्बर ईस्वीसन 1898 अरसा में प्रस्तुत पत्र लखायो छे। कोने लखायो छे ते आपणने मळी शक्यो नथी, एटले आपणने तो लखायो छे, कोईनू नहीं ते आपणू, सौनू ते कोईनू नहीं। मारू चित्त, मारी चित्तवृत्तिओ एटली बधी शांत थई जाओ के कोई पण मृग आ शरीरने जोई ज रहे, भय पामी नासी न जाय। परम कृपादेव
ની સ્વદશાનો વૃત્તાંત સ્વકલમે શ્રી કલમે મુકાયો છે, એથી વિશેષ રૂડું ભાગ્ય આપણું કાંઈ નથી. કે મારી ચિત્તવૃત્તિ અને મારું ચિત્ત બંનેને જુદા લીધા છે. વૃત્તિના પાંચ પ્રકાર મુખ્યત્વે કયા? અહીંયા તો પ્રમાણભૂત વૃત્તિ છે, જ્ઞાન સહિતની વૃત્તિ છે, જીવી તેવી નથી. સંશયવાળી, અધ્યવસાયવાળી, અનધ્યવસાયવાળી, વિકલ્પવાળી એવી કોઈ વૃત્તિ નથી, પણ પોતાની વૃત્તિની વાત છે. આત્મવૃત્તિ એટલે કે આત્મા જ એવો થઈ જાઓ, આત્માની વૃત્તિ આત્મામાં એવી પરિણમિત થઈ જાઓ, એટલી હદે શાંત થઈ જાઓ કે હું જળ જેવો લાગું, અને કોઈ મૃગને હરણ એમ થાય કે શરીરે ચડ ખંજવાળ આવે છે, વલુરવાનું થયું છે, તો એ જોઈ જ રહે પણ મારાથી ભય પામીને નાસી ન જાય. આપણે મનુષ્ય છીએ, જીવતા જાગતા છીએ, અને આપણે કદાચ હરણને કાંઈ કરીશું, પંપાડીશું, અગર તો કોઈ પારધી હોય તો મારી નાખશે, એવો કોઈ ભય શિકારીનો જે રહેતો હોય છે તે હરણને રહેતો નથી. પરંતુ હરણને એવું થઈ જવું જોઈએ કે આ જીવતું જાગતું નથી, આ તો મૃતપાય છે, અથવા તો એટલી સ્થિરતા છે, એટલી જડતા છે, એવું થઈ જવું જોઈએ કે જેથી કરીને તેને ખ્યાલ જ ના આવે અને એ શરીર ઘસવા માંડે અને ભય પામીને નાસી ન જાય. શ્રી કૃષ્ણ પરમાત્માનો અંતિમ સમય પ્રભાસ પાટણ તીર્થમાં આપ જાણો છો, સોમનાથ વેરાવળ, અને ત્યાંથી 5-7 કિલોમીટર દૂર. અને તે વખતે એવી અવસ્થામાં સૂતા છે, આરામ કરે છે, ભૂખથી વ્યાકુળ છે, તરસથી વધારે પીડિત છે, અને બલરામ એટલે કે બળદેવ એમના પાણી લેવા માટે જાય છે, એમના મોટા ભાઈ, અને પાણી લેવા માટે સરોવર શોધીને નદી તીરે કે એમ શોધે છે, જાય છે. અને તે વખતે જ દૂર રહેલો એમના સૌથી નાના ભાઈ જરાકુમાર, જેમને એમ લાગે છે કે હવે હું ભવિષ્યવાણી ખોટી પાડવા માટે બીજે ફરતો હતો કે મારું આમનું શ્રી કૃષ્ણ પરમાત્માનું મોત મારા જ હાથે કે મારા જ ભાઈના હાથે મારા જ ભાઈનું મોત થાય એ કેવું દુર્ભાગ્ય કહેવાય, એમ કરીને હું શિકારમાં જંગલમાં જન્મથી ભવિષ્યવાણી ખોટી પાડવા ફરતો હતો. પરંતુ આ શ્રી કૃષ્ણ છે અથવા સજીવન મૂર્તિ છે કે જીવતો જાગતો જીવ છે એવું લાગતું નથી, અને એકદમ જ બાણ મારી દીધું. જાણે કે હરણ સૂતું છે ને હરણ છે ને બાણ મારી દીધું. શિકારી પારધી થઈ ગયા હતા જરાકુમાર, અને શ્રી કૃષ્ણ પરમાત્માનો દેહ ત્યાગ થઈ જાય છે આપણે જાણીએ છીએ. તો એ વખતે આ ઊંધી વાત હતી, અને છતાં શ્રી કૃષ્ણજીએ સમતા રાખી છે. છતાં એક નાનો વિકલ્પ આવી ગયો કે ત્રણ લોકનો ધણી અર્ધચક્રી વાસુદેવ કહેવાવું, અને ક્યાં જન્મ્યો અને ક્યાં દેહત્યાગ કરવાનો આવ્યો. સંસારની જેલમાં હું જાણે બંધાતો હોય એમ તેમ કારાગૃહમાં એમનો જન્મ થયો, અને આ દેહ પણ પડવાનો છે ત્યારે કોઈ અત્યારે નથી, મારી સાથે એકમાત્ર પ્રિય પાત્ર ભાઈ હતા, મોટા ભાઈ હતા, એ પણ પાણી લેવા ગયા છે, અને આ ત્રણ લોકના ધણીની, ત્રિલોકના નાથની, ત્રિલોકપતિની અત્યારે શી દશા છે, શી વલે છે, એટલે કે કોઈ પાણીનો પનાર પણ નથી, આ ત્રિકમો, આ ત્રિભુવન આમને આમ જાય છે અત્યારે. એવો નાનો છો વિકલ્પ આવી ગયો, કેમ કે એવી ગતિ બંધાઈ ગઈ છે માટે એવી લેશ્ય આવીને ઊભી રહી. અને ત્યાં જરાકુમારને એવી જડતા જેવી દશા લાગી છે શ્રી કૃષ્ણજીની, અને બાણ મારી દીધું. અહીંયા કૃપાળુદેવ એ જ વસ્તુને જુદી રીતે ઈચ્છે છે કે હું આવી રીતે હોઉં અને સામા મૃગને એમ ન થાય કે હું જીવતો જાગતો બેઠું છું અને ભલે શરીર ખંજવાળવા આવી જાય. મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખુજલી આવતી હોય તે આ શરીરને જળ પદાર્થ જાણી પોતાનું માથું ખુજલી મટાડવા આ શરીરને ઘસે. ખંજવાળ, ખુજલી આવતી હોય અને એ વખતે જરાય શાંત ન રહી શકાય આપણે સમજી શકીએ છીએ. મચ્છર કરડે, કીડી કરડે, મકોડો કરડે તો શાંત રહી શકાય, અથવા બીજી કેટલીક બાબતમાં શાંત રહી શકાય, પરંતુ જ્યારે ખંજવાળ આવે છે ત્યારે મોટાભાગનાનો અનુભવ છે કે જરાય શાંત વૃત્તિ રહી શકતી નથી. એ ચંચળતા ચપળતા આવી જ જાય છે, અને કાંઈ ને કાંઈ ન મળે તો દિવાલ સાથે, ભીંત સાથે, અણિયાળું કંઈક નાની વસ્તુ સાથે પણ એને શરીર ઘસવાનું મન થાય છે. અહીંયા કૃપાદેવીની દશા કેવી છે ફરીથી લઈએ, કે કોઈ વૃદ્ધ મૃગ, અહીંયા વૃદ્ધ મૃગ કીધું છે, કોઈ ઘરડું મૃગ હોય, ઘરડું હરણ હોય, અને એ આવે. અહીંયા આપણને પણ મુમુક્ષુને પણ જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ, ધર્મવૃદ્ધ કહી દીધા છે, કે કોઈ પણ જણ આવીને, કોઈ પણ વ્યક્તિ આવીને, કોઈ પણ મુમુક્ષુ આવીને એને જો કંઈ માથામાં ખુજલી આવતી હોય, એટલે કે તત્વ જાણવાની જિજ્ઞાસા હોય, તો એની ચપળતા ત્યાં અહીં સુધી સન્મુખ થાય. તો એવી રીતે જે વૃદ્ધ મૃગ છે, ભલે શરીર સાથે ઘસી જાય અને મને કાંઈ ઘસારો નહીં લાગે,
અને એ જળ જાણીને ભલે ઘસી જતું હોય એવી જ રીતે જળ પદાર્થ જ છે શરીર, અને હું આત્મા, કૃપાદેવની વાત ચાલે છે, પણ હું જળ શરીર જ જોઉં છું, અને શરીરને, દેહનો અને આત્માનો વિવેક થઈ ગયો છે, ભરપૂર થઈ ગયો છે, કાયા માયાનું સ્વરૂપ જુદું જ જાણ્યું છે, તો મને જળ લાગે છે એનો અનુભવનારો હું એને જળ ગણું છું, તો મારા અનુભવની દશાથી સામી વ્યક્તિને પણ ભલે એમ લાગે કે એ જળ જ છે, અને એ શરીર ઘસી નાખે, માથું ઘસી નાખે, ખંજવાળી નાખે. આ ખુજલી મટાડવાનો રસ્તો કયો એ મુમુક્ષુને પણ બોધ છે કે ગમે તે થાવ, તમે ઘસારો પાઈ દો, તમે લસોટીને લઈ જાઓ, તમે લક્ષ્ય બાંધી દો, આ દેહને આત્મા જુદા કર્યા છે એવું આત્મા અનુભવી કલિકાલ સર્વજ્ઞ, અત્યારે આ કાળનો બીજો રામ બીજો મહાવીર જ છે, તમે નજીક આવો, સન્મુખ આવો, અમે આ વિવેક કરી ચૂક્યા છીએ, અમૃતસાગર છીએ, કલ્પવૃક્ષ છીએ, અને તમે ઘસો, વૃદ્ધ છો, સમજો છો, કંઈક હવે સાનભાન આવી છે, સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ જ્ઞાન, તો તમે નજીક આવો, સન્મુખ આવો, અને તમે અમારી વાતને, અમારા બોધ વચનને, મૂળ માર્ગમાં કહ્યું છે તેમ માર્ગ પ્રકાશનને, હવે તો આત્મસિદ્ધિજી પણ પ્રકાશિત થઈ ગઈ, બહાર પડી ગઈ છે, તો એ આત્માની સિદ્ધિના રસ્તા છે, એની લસોટી નાખો, એની સોખટી બનાવી નાખો, એને ઘસી દો, તમારો લક્ષ એવી રીતે કરી દો. અહીંયા ખુજલી એટલે લક્ષિત કરી દેવું, ઘસી દેવું એમ પણ સમજાય છે, કે ઘસારો પાઈ દેવો, બાળકને ઘસારો પાઈ દઈએ, એવી રીતે પ્રભુશ્રીજી કે લક્ષની બોળતા કરો, તમારો લક્ષ વિશાળ વ્યાપક કરી દો, અને તમે એક સદગુરુના લક્ષમાં આવી જાઓ. આજ સુધી અનાદિકાળથી સદગુરુનો લક્ષ થયો નથી, સતનો લક્ષ થયો નથી, દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહજે ગયું. હે પરમ કૃપાળુ દેવ, આપના દર્શનથી, આપની મુદ્રાથી, આપના સત્સમાગમથી, આપના સદબોધથી અમે હવે લક્ષમાં આવીએ છીએ. અત્યાર સુધી દુર્લક્ષ કર્યો, લક્ષ વિનાના બાણ હતા, એટલે કે ધ્યાન નહોતું, ગોલ નહોતું, ગમે ત્યાં તીર કામઠા ફેરવી દેતા હતા, બાણ મારી દેતા હતા. કોઈ ગોલ વિનાનું કામ કરીએ તો સફળ થાય નહીં, સીધી વાત છે. કોઈ દિશાનું ભાન ન હોય ને ક્યાં જવું છે પૂછે તો ખબર નહીં, તો ખબર નહીં તો ચાલે, કાંઈક પૂછીએ કે અહીંયા અમારું ડેસ્ટિનેશન છે કે આ જગ્યાએ પહોંચવું છે, તો કોઈ કદાચ દિશા સૂજ આપે, માર્ગ બતાવે. પરંતુ આપણે પૂછીએ જ નહીં, આપણે જાણતા જ ન હોઈએ, દિશા મૂઢે જોઈએ તો ત્યાં કોઈ ઉપાય પ્રવર્તી શકે નહીં. તો ભગવાન આવી નાની વાત લખીને, દેહાધ્યાસને ફગાવીને મહા મોટી મસમોટી વાત મૂકી દીધી, કે અમને એવો દેહાધ્યાસ છે જ નહીં કે જે કોઈ આવે તેનું કલ્યાણ જ છે, મોક્ષ છે, કેમ કે પોતે દેહને આત્માના અધ્યાસને જુદો પાડી દીધો છે, અધ્યાસથી પર થઈ ગયા છે. દેહ છતાં દેહાતીત દશા છે, જીવન છતાં જીવન મુક્ત દશા છે, અને આપણે સજ્જડ થઈ ગયેલા જીવો છીએ, સત સાથે જળ જેવા થઈ ગયા છીએ, સતથી દૂર નથી છતાં રહ્યા છીએ, અને એ જ મોહ છે, એ જ જડતા છે, એ જ અજ્ઞાન છે, એટલે સજ્જડ કહીએ છીએ. સોલિડ બંધ થઈ ગયું હોય, પેક થઈ ગયું હોય, સીલ થઈ ગયું હોય, એવી રીતે આપણે દેહને આત્માને બિલકુલ એક માન્યા, તો ભગવાન કે બંને જુદા જ છે, બંનેની પ્રવૃત્તિ જુદી જુદી જગ્યાએ થાય છે, અને ગઈકાલ પરમ દિવસે આવ્યું હતું તેમ બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. માટે જળ જેવું ભલે લાગે, મારું આત્મા, મારું શરીર, આત્મા તો જળ છે નહીં, શરીર જ છે, તો એને પણ ભલે જળ લાગે, અને માથું ખંજવાળી જાય, ખુજલી મટાડી દે, એટલે કે તત્વ જાણવાની જે ચળ ઉપડી હોય, જો આપણને ઉપડી હોય, જિજ્ઞાસા જાગી હોય, ઈચ્છા થઈ હોય, તો પછી એ ભલે અહીંયા સંતોષ પામે, એટલે કે ઘસી નાખે, લસોટી નાખે, લક્ષ કરીને ચાલ્યું જાય. કૃપાળુદેવની અદ્ભુત દશા છે, નિવૃત્તિ છે, નિવૃત્તિ ક્ષેત્ર છે, વસો કાવીઠા ચરોતરમાં ત્રણેક મહિનાથી વસવાટ છે, અને તે અરસામાં આ દશા ફળીભૂત થઈ છે, લખાઈ છે, ચરિતાર્થ કરી છે, પછી પાને ચડાવી છે. કેટલું પાને આવી શકે? આત્મામાં છે તે મનમાં નથી આવી શકતું, મનમાં છે તે વચનમાં આવતું નથી, અને વચનમાં આવે તે જેટલું બોલી શકાય છે એટલું લખી શકાતું નથી. તેમ છતાં કલમ પાસેથી કામ લીધું છે, પોતાના આત્માનો ઉપયોગ એમાં મૂક્યો છે, ઉપયોગપૂર્વક લખાયેલા વચનો છે, તેમને સમય સમયના નમસ્કાર છે. અહીંયા 850મો પૂરો થાય છે, પત્રાંક 851. આ પત્ર પણ કોને લખાયો છે તે અનુપલબ્ધ છે. મોહમય ક્ષેત્ર, કારતક 14, ગુરુ વિક્રમ સંવત 1955, એટલે કે ઓક્ટોબર મહિનો અને ઈસવીસન 1898માં લખાયેલો આ પત્ર છે. હાલ હું અમુક માસ પર્યંત અત્રે રહેવાનો વિચાર રાખું છું, મારાથી બનતું ધ્યાન આપીશ, આપના મનમાં નિશ્ચિંત રહેશો. માત્ર અન્ન વસ્ત્ર હોય તો પણ ઘણું છે, પણ વ્યવહાર પ્રતિબદ્ધ માણસને કેટલાક સંયોગોને લીધે થોડું ઘણું જોઈએ છે, માટે આ પ્રયત્ન કરવો પડ્યું છે. તો ધર્મકીર્તિપૂર્વક તે સંયોગ જ્યાં સુધી ઉદયમાન હોય ત્યાં સુધી બની આવે એટલે ઘણું છે.
मानसिक वृत्ति करता घणा ज प्रतिकूल मार्ग में हाल प्रवास करवो पड़े छे। तप्त हृदय थी अने शांत आत्मा थी सहन करवामां ज हर्ष मानु छू। ओम शांति। अहीं पत्र पूरो थई जाय छे। सीधी सादी बात छे पण करवी बहु मुश्किल छे કે થોડાક વખતથી હું અહીંયા છું અને અત્યારે થોડા વખત સુધી રહેવાનો વિચાર રાખું છું। અત્યારે ત્રણેક મહિના સુધી ચારુતર ભૂમિ ચરોતર પ્રદેશમાં વિચરીને નિવૃત્તિ ક્ષેત્રમાં સેવન કરીને અત્યારે પ્રભુ મુંબઈમાં મોહમય ક્ષેત્રમાં પહોંચી ગયા છે। ત્યાંથી આ પત્ર લખાયો છે કે નિવૃત્તિ છે તેમ છતાં છેવટે પણ 1955 સુધી પણ કંઈક કંઈક કામ પડે છે। રેવાશંકરભાઈ બોલાવે છે અને એમને જવાનું બને છે તો કે હું થોડાક માસ પર્યંત અત્રે રહેવાનો વિચાર રાખું છું। વળી અગાઉના પત્રમાં જણાવ્યું ગઈકાલે કે અતિ પરિચય કરવો ઠીક નથી એટલે હમણાં ત્રણેક માસથી અહીં હોવાથી હવે અતિ પરિચય થઈ જાય એટલે કે વૃત્તિ એવો કંઈક સંક્ષેપ કે સંકોચ પામી જાય મારી કે જીવોની માટે અહીંયાથી હવે હું વિહાર કરું છું આગળ વિચરું છું। તો અત્યારે મુંબઈ જવાનું થયું છે। મારાથી બનતું ધ્યાન આપીશ, આપના મનમાં નિશ્ચિંત રહેશો, આપનું પણ ધ્યાન રાખીશ, મારું પણ ધ્યાન રાખીશ, આત્માનું ધ્યાન રાખીશ, શરીરની કાળજી લેવાનું કોઈ લખ્યું હોય તો કે હા બનતું ધ્યાન રાખીશ વગેરે વગેરે, આપ ચિંતા કરશો નહીં, આપના મનમાં નિશ્ચિંત રહેશો। આમ જુઓ તો આરંભ પરિગ્રહ ઘટાડવાની જે પુરુષે આજ્ઞા કરી, ક્ષય કરવાની, નિર્મૂળ કરવાની આજ્ઞા, અને તે અપરિગ્રહી નિષ્પરિગ્રહી પુરુષ તો પહેલેથી છે પણ જગત તેને સસ્પૃહ તરીકે જુએ છે, પોતે તો સંપૂર્ણપણે નિષ્પૃહ છે, એ આ કળિયુગની કૃપા છે। 222માં પત્રમાં ધીમેકથી મૂકી દીધું અને હવે તો બિલકુલ સદંતર બહારથી પણ ત્યાગ કરી દીધો છે, તેમ છતાં જવું પડે છે। તમારી સલાહ, તમારો અભિપ્રાય, તમારી સહી કે તમને શું લાગે છે, એક વખત આવી જાઓ અને એમને જવું પડે છે। તો લખે છે જે શ્રી સૌભાગભાઈને લખતા હતા, પૂજ્ય સૌભાગભાઈને લખ્યું કે સામાન્ય રીતે કોઈ પણ પશુ પંખી કે પ્રાણી, પ્રાણી શબ્દ લખ્યો છે જેમાં બધા આવી ગયા, આપણને 10 પ્રાણ છે એટલે આપણે મનુષ્ય પણ પ્રાણી ગણી લીધા, તો કે એ બધા રાત પડ્યા પહેલાં એટલે કે દિવસ આથમતા પહેલાં એને કાંઈ ને કાંઈ જમવાનું ખાવાનું તો મળી જ રહે છે। પછી કૂતરું બિલાડું હોય તોય ભલે, કબૂતર ચકલું હોય તોય ભલે, અને કાળા માથાનો માનવી હોય તોય ભલે, પણ એને કાંઈક ને કાંઈક મળી રહે છે। કોઈ ભૂખ્યું લગભગ સૂતું નથી, તો કે અન્ન વસ્ત્ર હોય તો પણ ઘણું છે। એવી રીતે સામાન્ય રીતે ચિંતા કરવાની હોય જ નહીં, વગર વિચારીએ વગર પુરુષાર્થે પણ એ આહાર પાણી તો લગભગ પામે જ છે, પરંતુ જીવની અપેક્ષા જ વધારે હોય છે એટલે એને એટલા આહાર પાણીથી સંતોષ થતો નથી। થોડાક અન્ન વસ્ત્ર હોય તો પણ ઘણું છે, પણ કૃપાદેવ પોતે જ આપણા વતી આપણી દયા ખાઈને લખે છે કે વ્યવહાર પ્રતિબદ્ધ માણસને કેટલાક સંયોગોને લીધે થોડું ઘણું પણ જોઈએ છે, પેટ પડ્યું છે તો થોડું ઘણું પણ જોઈએ છે એટલે અહીંયા મૂકી દીધું છે, માટે આ પ્રયત્ન કરવો પડ્યો છે, અહીંયા આવવાનું થયું છે। જે કંઈ આવવાનું થયું છે એ અસદ ભાષણનો દોષ લાગે એટલે એવું નથી કહેતા કે ના ના સ્વાભાવિક બધાને મળવા આવ્યા છીએ કે બોલાવ્યા એટલે આવ્યા છીએ, જે કામ માટે ગયા છીએ, જે વ્યવસાયના કામ માટે જવું પડ્યું છે એનો પણ અહીંયા ઇકરાર કરી દીધો છે કે આ પ્રયત્ન કરવો પડ્યો છે। તો ધર્મકીર્તિપૂર્વક તે સંયોગ જ્યાં સુધી ઉદયમાન હોય ત્યાં સુધી બની આવે એટલે ઘણું છે, એટલે કે જે ઉદય આવ્યો છે તે ભલે આવ્યો, પરંતુ હે કર્મ હું તને આજ્ઞા કરું છું કે મને નીતિ અને નેકી પર પગ મુકાવીશ નહીં, એવી જ અદાથી અહીં લખ્યું છે કે મારી સદવર્તના, મારો ઉપયોગ, મારું આચરણ, મારી ચેષ્ટા, મારો જે ભાવ છે એ યશોગાન ગાવા પડે એવો રખાવજો, કીર્તિપૂર્વક રહીએ, ધર્મપૂર્વક રહીએ, એટલે કે અધર્મ અનીતિનું આચરણ તો આ જીવે આ ભવે આ દેહથી બનવાનું જ નથી, પણ ધર્મ પાલન થઈ શકે, હું ધર્મ પાળી શકું, બરાબર આત્મામાં રહી શકું, ઉપયોગ જાળવી શકું, અને એ કીર્તિ એની છે, આત્માનું સ્વરૂપ સિદ્ધ કર્યું છે, પ્રસિદ્ધ કર્યું છે, કીર્તિત કર્યું છે, મહિમા ગાયો છે એટલે ચોમેર એની સુગંધ પ્રસરી છે, એટલે કે આ આત્માએ જે દશા કરી છે તે દશા, તે પરમાત્મ દશાની સુગંધ કે કીર્તિ પણ એમનેમ રહેજો, અચૂક રહેજો, અકબંધ રહેજો, આ ધર્મ કીર્તિપૂર્વક ધર્મ પામ્યો છું, આત્મા ધર્મ સમાન ધર્મ મૂર્તિ છે કૃપાળદેવ, અને ધર્મ મૂર્તિ હવે કહે છે કે ધર્મ કીર્તિપૂર્વક જ હું રહી શકું એટલો મારો ઉદય જળવાઈ જાય તો બની આવે તો ઘણું છે। નાનીના સર્વ વ્યવહાર પરમાર્થ મૂળ હોય છે, પરંતુ ઉદય પણ જે વખતે પરમાર્થમય પ્રવર્તશે તે દિવસને તે ઉદયને પણ ધન્ય છે। માનસિક વૃત્તિ કરતા ઘણા જ પ્રતિકૂળ માર્ગમાં હાલ પ્રવાસ કરવો પડે છે। અમારી મનોવૃત્તિ આત્મવૃત્તિ જ થઈને રહી છે, ઉપયોગ આત્મામાં જ છે, વૃત્તિ જેવું છે જ નહીં, તો વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત
वृत्ति वही निज भाव में थयो अकर्ता त्याय आ बधु तो क्यारनुं आत्मसात थई गयुं छे, तेम छतां मारे एनाथी विरुद्ध दिशा में ऊंधी दिशा में सामी दिशा में सामापुरे प्रवास करवो पड़े छे, आ आमां जवुं पड़े छे। पवन सीधी दिशानो नथी, मारा माटे प्रतिश्रुति छे अने तेम छतां मारे प्रवास करवो पड़े छे। પોતાનો ઉપયોગ આત્મામાં અને જે કાંઈ કરવું પડે છે દેહના સંસારના નિર્વાર્થે કરવું પડે છે। બીજાના જીવને બીજા જીવને જરાય ઉપયોગ રંજિત કરવામાં માનતા નથી એવો પુરુષ પરમાત્મા એમ લખે એમ કહે કે ઉપયોગ રંજિત કરવા માટે એને બાહ્ય રીતે રાજી કરવા જતા નથી, પણ એ જીવ અમારા વિરુદ્ધ કર્મ ન બાંધે, કાંઈક વિમુખ થઈ જાય, ઉન્મુખ થઈ જાય અને કાંઈક કર્મ બાંધી દે અને એને જે અકલ્યાણ થઈ જાય આવો જોગ મળ્યો, જ્યાંથી છૂટવાનો રસ્તો મળ્યો તે જ ભવે કલ્યાણ થઈ જાય એવો પુરુષ મળ્યો, એની બદલે એનાથી વિમુખ થાય એવા સામાજીવો કર્મ બાંધે એ ન બાંધે, એટલા માટે પણ અમે આ રીતે ધર્મકીર્તિપૂર્વક આ પ્રતિકૂળ માર્ગમાં સામી દિશામાં પ્રવાસ કરવો પડે છે, સામે ચાલીને જવું પડે છે। તપ્ત હૃદયથી અને શાંત આત્માથી સહન કરવામાં જ હર્ષ માનું છું। આ કેવી શૈલી, આ કેવી અલંકારિક ભાષા, એ આપ વધારે જાણો। તપેલું હૃદય છે, આધિવ્યાધિ ઉપાધિનો જેમ તાપ હોય એવી રીતે તપ્ત હૃદય, અમારું હૃદય આ ભાવથી સળગે છે, બળે છે, આગ લાગી હોય ને જલે છે, જલન થાય છે કે અરે હજુ આ ત્રિવિધ તાપનો અગ્નિ પાછળ પડી ગયો છે, એમાં જ હાથ નાખવો પડે છે, એમાં દજાય છે, બળાય છે એમ ખબર છે, બીજાને એમ કહું છું અને મારે એમાં હાથ મૂકવો પડે છે, તો આ તપ્ત હૃદયથી અને પછી આત્મા તો કે બાહ્ય ભાવે જગતમાં વર્તો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત રહો એ જ બોધના છે। અશોક રૂપે પ્રવર્તશો, શોક રૂપે પ્રવર્તવાનું નથી કહ્યું 72મા પત્રમાં, 1.5 લીટીના પત્ર પણ જીન પ્રવચન, અને એ જે લખ્યું છે એમણે એ પોતે ચરિતાર્થ કર્યું છે, અનુભવની એરણ પર કલમ ઘસાય છે પછી આવ્યું છે, એટલે કે જેમ તેમ નથી, બધાય બોલે અને એ પણ બોલે, બધા લખે એ પણ લખે એમ નહીં, એમણે કર્યું છે અને પછી મૂક્યું છે, એટલે આપણને અપીલ કરે છે, અસર કરે છે। તો હૃદય તપ્ત છે અને પાછો આત્મા શાંત છે, બહારથી ખીજાય છે, વઢે છે અને કંઈ પણ એવું અશુભ લાગે છે, અકલ્યાણમય લાગે છે, પરંતુ અંદર તો એકદમ શીતળ શાંત નીરજ છે। આત્માના પાણીમાં ઉપયોગમાં કોઈ ભેદ પડ્યો નથી, બહાર ભલે સંસારનો ઉદધી ખડબડ ખડબડ થતો હોય એ સરિતાના નીર તો શાંત જ વહે છે। જ્ઞાનધારા અને કર્મધારા, આ જ્ઞાનધારાને કોઈ ઊની આંચ આવતી નથી અને કર્મધારાને જે કરવું હોય તે કરે, પોતાને કાંઈ ફેર પડતો નથી, અને બંને ધારા જ્યાં સંપૂર્ણ થાય છે ત્યાં શૈલેષીકરણ જેવી સ્થિરતા આવે છે। 14મા ગુણસ્થાનકની વાત આવી જાય છે અને મોક્ષે ચાલ્યો જાય છે, તો કે શાંત આત્માથી, આત્માના પરિણામ બિલકુલ શાંત છે કેમ કે વૃત્તિ શાંત છે, તો આત્માના પરિણામ શાંત જ હોય। શમ, કશાયનું ઉપશમન શમન, અહીંયા તો સંપૂર્ણ શમન અને શાંત જ છીએ, તો આત્મા અમારો શાંત, પરિણામ શાંત, વૃત્તિ પણ શાંત છે, પણ હૃદય જેને કહેવાતું હોય તે, અહીંયા હૃદયનો જે કરવો હોય તે, તો કે એ બહાર તમને બળતું લાગે કે ન લાગે પણ અહીંયા અમારો હાથ બળતામાં નાખવો પડે છે, ચીપીઓ નથી, પકડવાનું સાધન નથી ને કોલસા ઉપર સીધો જ હાથ લગાવવો પડે એવા સંયોગ છે, પણ એ દેહ બળે છે ને દેહ તે મારો નથી, આંગળી દાચશે તો દાચશે, દેહ દાચશે એ દેહ તે મારો નથી, હું દેહાદિક સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કંઈ પણ મારા નથી, પોતાને પોતાને શું છે, શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો હું આત્મા છું। 692મા પત્રમાં વાત મૂકી, દશા તો પત્રે પત્રે મૂકી અને અહીંયા તો 851ની વાત છે। જે પુરુષે આત્મસિદ્ધિ જી કરી લીધી ને લખી દીધી અને જે પુરુષે પછી પણ નિવૃત્તિ લઈ લીધી તે પુરુષ હવે આ પત્રમાં આવું લખે, આપણને વિચાર કરતા કરી મૂકે કે જે હર્ષ અને શોક, સુખ અને દુઃખ, નિંદા, કોઈક નિંદક બને કોઈક વંદક બને, એવી જે તીવ્ર કટોકટી ભરી પરિસ્થિતિમાં પાર્શ્વનાથ પરમાત્માએ કેવળ જ્ઞાન પ્રગટાવ્યું છે, આપણે જાણીએ છીએ કે પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ, એટલે કે પ્રભુ જેવી જ મનોવૃત્તિ થઈ ગઈ, કેવળ જ્ઞાન પ્રગટાવ્યું છે, આ બાજુથી ધર્ણેન્દ્ર પદ્માવતી છત્ર ધરે છે અને આ બાજુથી કમઠનો જીવ ઉપસર્ગ આપવામાં બાકી રાખતો નથી, એક વંદે એક નિંદે, અને જે બેલેન્સ રાખવું જોઈએ સામાન્ય સંયોગમાં રાખવું જોઈએ તો ઘણા રાખી શકે, પણ વિષમ ભાવના બળવાન નિમિત્ત સામે પણ જે આવો ઉપયોગ રાખે છે, કેવો ઉપયોગ, તો કે નિરપેક્ષ અવિષમ ઉપયોગ, અને તે નિરપેક્ષ અવિષમ ઉપયોગ તે કોણ કહેવાય, શું કહેવાય, તો કે ગમે તે વ્રત, ગમે તે નિયમ, ગમે તે તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, નિયમ, વ્રત, લબ્ધિ, ઐશ્વર્ય જેમાં સહેજે સમાય છે 735મા પત્ર, અને તે નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર, પછી ધીમેક તે લખી દીધું એ જ ધ્યાન,
આ સુદ્રવ્ય પ્રાણાયામ માંડ્યો છે કે બીજા બધા ધ્યાનને યોગના પ્રયત્નને પ્રયાસને પુરુષાર્થ કરો છો. અહીંયા આત્મા છે, સહજ સ્વભાવ છે અને એનું જ ધ્યાન છે અને શુદ્ધ ઉપયોગમાં જ રહે છે તે કૃપાદેવ કહે છે. તે જ ધ્યાન, બાકી ધ્યાન શું? આત્મજ્ઞાન વિનાનું આત્મધ્યાન હોતું નથી. આપણે કોઈવાર વાત પણ થઈ હશે તો એ જ વાત છે કે તપ્ત હૃદયથી અને શાંત આત્માથી, એટલે કે કેવલ જ્ઞાન પ્રગટી જાય એવી વાત. અને કે કેવલ જ્ઞાન પ્રગટ્યા પછી તો સમવૃત્તિ હોય જ, સવાલ નથી. પણ તે પહેલાં પણ આવી દશા કરી છે તો વંદક નિંદક પ્રત્યે પણ સમવૃત્તિ, સમભાવ, સમદશા અને સર્વત્ર સમદશા વર્ષે એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. શ્રી સૌભાગભાઈને કહ્યું કે સૌભાગ્યવંતા એવા આપણે બધા આત્મા આપણી મેળે જ સૌભાગ્ય. શું કામ? તો કે આપણને કૃપાદેવ મળ્યા, એમના વચન મળ્યા, મુદ્રા મળી, તો આપણે સદભાગ્ય જ છીએ અને સૌભાગ્યવંતા જ છીએ. કોઈ બાકાત નથી, કોઈ દુર્ભાગ્ય નથી આમાં, બધા સૌભાગ્ય છે. તો સૌભાગ્યભાઈ તો નામથી અને ખરેખર થઈ ગયા, પણ આપણે પણ એવા જ સદભાગી થવાનું છે. સૌભાગભાઈની દશા છે એમ જ માનવાનું છે. એમના જેવા જ ભાવ કર્યા છે, કરી રહ્યા છીએ. લબ્ધિ સિદ્ધિ ફોરવતા નથી, માગતા નથી, કાંઈ કરતા નથી, પરંતુ એમણે જે દશા હાંસલ કરી, જે અપૂર્વ સમાધિ મરણને વર્યા, તે જ સમાધિ મરણ આપણે પણ જોઈએ છે. શું નથી જોઈતું? જોઈએ છે. તે સમાધિ મરણ બીજા મુમુક્ષુ જીવને પણ થયું, ડુંગરસિંહભાઈને પણ થયું, પ્રભુશ્રીજીને થયું, કે કોને નથી થયું એ સવાલ છે. તો કે આવા બધા નામાંકિત પુરુષોને થયું. તો તે સમાધિ મરણ આપણે પણ ઈચ્છીએ છીએ. જન્મી તો ગયા, આટલા વર્ષ આટલા દાયકા જીવી ગયા, હવે આપણા હાથમાં બાકી રહ્યું છે તે સમાધિ મરણનો પુરુષાર્થ બાકી રહ્યો છે. લિખિતાંગ પાછું ઓમ શાંતિ ક્યારે લખી શકે જીવ? આત્મા ક્યારે લખી શકે? પોતે શાંત થયો હોય, સંપૂર્ણ શાંત થયો હોય ત્યારે ઓમ શાંતિ લખે. આપણે તો શાંતિપૂર્વક ઓમ શાંતિહિ 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 ત્રણ વખત સ્વસ્થતાથી, સમતાથી, શાંતિથી બોલીએ નથી શકતા. મોટાભાગના બોલી નથી શકતા, થાક્યા હોય, અને ઘણીવાર તો એક જ વાર બોલે, ઘણીવાર બે વાર બોલે, ઘણીવાર અઢી વાર બોલે, ત્રણ વાર સ્પષ્ટ પૂરું બોલતા પણ નથી. અને અહીંયા ભગવાન કહે છે ઓમ શાંતિ. જ્યારે જ્યારે અમદાવાદના મુમુક્ષુએ કે બીજા કોઈ મુમુક્ષુએ પૂછ્યું છે આ કાળમાં કેવળ જ્ઞાન હોય, મોક્ષ હોય, શાંતિ છે, પરમ શાંતિ અનુભવીએ છીએ, જે આ ઈષ્ટદેવ પરમાત્મા પાર્શ્વ પ્રભુની જે દશા છે તે દશા માં છીએ, તે દશા છે. આ બંડીવાળો, આ જે પેરણવાળો ચિત્રપટજી છે એની દશામાં ને પાર્શ્વનાથ પ્રભુને જ્યારે ઉપસર્ગ હતો ત્યારે તે દશામાં કોઈ ભેદ નથી, એમ ક્યારે લખી શકે? તો કે કેવલ જ્ઞાન હોય ત્યારે લખી શકે, કેવલ જ્ઞાન પ્રગટ્યું હોય ત્યારે લખી શકે. એવા પુરુષની, ધન્ય પુરુષની આપણે આવા ધન્ય દિવસોમાં, પર્વમાં વાત કરીએ છીએ, એ પણ આપણું સદભાગ્ય છે. આગળ જઈએ કે જે સમાધિથી જુદો નથી, જે શાંતિથી જુદો નથી, જે નિર્વિકલ્પ દશાથી જુદો નથી, એવો જીવ, એવો આત્મા, એવો પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમાત્મા જે કયો તે એ પરમેશ્વર લખે છે કે અમે ઓમ શાંતિમાં છીએ. સહજાત્મ સ્વરૂપમાં શાંતિ જ હોય, પરમેશ્વરી સ્વરૂપ છે એટલે કે નવકાર મંત્ર છે એમાં શાંતિ જ હોય, એ જ ઓમનું સ્વરૂપ છે. વધારે લાંબુ કહેવું હોય તો નવકાર મંત્ર કે પાંચ પદમાં આવી ગયું, એનાથી નાનું કહેવું હોય તો સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, એનાથી પણ મિની ફોર્મમાં કહેવું હોય તો ઓમ, આ બીજું કાંઈ નથી. તો કે અમને પણ એવી શાંતિ જ છે. આગળ જઈએ, પત્રાંક 852, મુંબઈ, માકસર સુત્રીજ, શુક્ર, વિક્રમ સંવત 1955, તારીખ 16/12/1898. આ માકસર મહિનો એ ધન્ય થઈ ગયો છે. પત્ર કોને લખાયો ખબર નથી, અનુપલબ્ધ છે. ઓમ નમઃ, ઉપર ઓમ શાંતિ અને પછીનો જ પત્ર તરત જ લખાય છે. દશા તો તેની તે છે, એ પુરુષનો દોર તો એક સરખો જ છે, આપણા માટે જુદા સ્થળ, જુદી વ્યક્તિ, જુદી તારીખ, જુદા તિથિ, જુદા ચોઘડિયા, જુદા મુહૂર્ત છે. એમને તો બધું એક એકને એક, એકમાત્ર આત્મ ઉપયોગ છે. ઘણું કરીને આવતીકાલે રાત્રિના મેઇલમાં અહીંથી ઉપરામતા થશે, મુંબઈથી જ પત્ર લખાયો છે. અહીંયા ઉપરામતા એટલે કે નિવૃત્તિ થશે, હું અહીંથી છૂટો થઈશ એટલે કે અહીંથી આવી શકીશ. મુંબઈ ક્ષેત્રને છોડી જ દીધેલું છે પણ અત્યારે આવ્યો છું એમાંથી પણ રજા લઉં છું અને આવતીકાલે રાત્રિની ટ્રેનમાં મેઇલમાં અહીંથી ઉપરામતા એટલે નિવૃત્તિ થશે. થોડા દિવસ પર્યંત ઘણું કરીને ઈડર ક્ષેત્રે સ્થિતિ થશે. થોડા દિવસ માટે મારે ઈડર રહેવાનું બનશે એમ પણ પ્રોગ્રામ જણાવી દીધો છે. મુનિઓને યથાવિધિ નમસ્કાર કહેશો, એટલે કે પ્રભુશ્રીજી વગેરે જે સાત મુનિ છે તે જે વિચરી રહ્યા છે ચારુતર ભૂમિમાં, તે બધાને યથાવિધિ નમસ્કાર કહેજો. એટલે એ અરસામાં, એ એરિયામાં જે કોઈ વર્તુ હશે તે કોઈક મુમુક્ષુને લખાયું છે. વિતરાગોના માર્ગની ઉપાસના કર્તવ્ય છે,
मोटे भागे एक वचन में लखाय वितराग सर्वज्ञ वगैरह અહીંયા કૃપાળુદેવે વિતરાગો લખ્યું. ભાગ્ય જ આપણને ગળે ઉતરે સમજાય તેવી વાત. બહુવચન સેમાંય સૌરાષ્ટ્રમાં શુદ્ધ ગુજરાતીમાં વધારે વપરાતા નથી. ચરોતરમાં અમદાવાદમાં જેટલા બહુવચન વપરાય તેટલા વપરાતા નથી, પરંતુ અહીંયા ભગવાન જેવા ભગવાને વિતરાગો લખ્યું છે. એટલે કે અનંતકાળમાં અનંત વિતરાગ થઈ ગયા છે, અને એ અનંત હોવાથી વિતરાગ વિતરાગો, અને એમાં એક પોતે સ્વનામ ધન્ય ઉમેરો છે. એટલે આપણે કહીને કે બધા વત્તા છેલ્લે હું પોતે, અથવા હું એક, અથવા બધા વત્તા હું પણ આવીશ, તો એમ જે પોતે પોતાને ગણાવે છે એમ અહીંયા કન્સિડર કરતા હોય, ગણતા હોય એવી રીતે કહે છે, આપણો લક્ષ્ય દોરે છે. એવું સમજાય છે કે વિતરાગના માર્ગની ઉપાસના કર્તવ્ય છે. એટલે કે બધા વિતરાગ ભગવંતોએ કહ્યું છે તે જ છે. ગઈકાલે કે પરમ દિવસે 843માં પત્રમાં એ જ આવ્યું કે શ્રીમદ વિતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો. ત્યાં વિતરાગ ભગવતો બહુવચન વાપર્યું જ છે, અને અહીંયા તો કે વિતરાગો. એટલે પછી જે વિતરાગ બધા થઈ ગયા છે તે બહુવચન છે, અને એમાં એક પોતે પણ છે, અને એના માર્ગની ઉપાસના કર્તવ્ય છે. એટલે કે જે તીર્થંકર દેવે કહ્યું છે તે જ અમે કહીએ છીએ, કરીએ છીએ. એમ તીર્થંકર થવા ઈચ્છા નથી, પણ તેમણે કયા પ્રમાણે કરવા ઈચ્છા છે, અને એના માર્ગની ઉપાસના કર્તવ્ય છે. તીર્થંકરનો, સર્વજ્ઞનો, વિતરાગનો, આપ્ત પુરુષનો, નિર્દોષ નરનો, અને કોઈ પણ કેવલીનો કે કૃપાળુદેવનો માર્ગ જુદો હોઈ શકે? બે એક જ છે. મોક્ષનો માર્ગ જો એક જ હોય તો મોક્ષદાતાનો માર્ગ એક જ હોય, સવાલ જ નથી. આપણે એમ બોલીએ કે બધા ધર્મ એક જ છે ને બધા ધર્મ જુદા છે ને, એ આપણને લાગે છે, જગતવાસી જીવને લાગે છે, પણ જ્ઞાની પુરુષને પરમ કૃપાળુ પરમાત્માએ તો કહ્યું કે એક જ માર્ગ છે, એનાથી વિશેષ કોઈ છે જ નહીં, એની ઉપાસના કર્તવ્ય છે. હવે ઉપાસના શું? ઉપવત્તા નજીક બેસવું, સમીપ બેસવું. તો નજીક સમીપ બેસીએ એટલે ભગવાનની સમીપ નજીક, જેટલા બેસીએ એટલો આપણો મોક્ષ માર્ગ નજીક છે એમ તો નથી. સામાન્યપણે એમ કહેવાય કે એટલા સન્મુખ થયા આપણે, પરંતુ ભાવથી ગમે ત્યાં ફરતા હોઈએ તો આપણે ઉપાસના કરતા નથી. તો કે ઉપાસના બે પ્રકારે હોય, એક પ્રતિક રૂપે હોય, સામે વચનામૃતજી કે મુદ્રા કે ચિત્રપટજી કે પ્રતિમાજી કે મૂર્તિ રૂપે હોય, અને બીજી ઉપાસના હોય તે અહમગ્રહ ઉપાસના હોય. એટલે કે આપણે મારામાં અને પરમાત્મામાં કોઈ ભેદ નથી, પોતાના આત્મામાં અને શુદ્ધાત્મામાં કોઈ ભેદ નથી એમ અભેદ ભાવે ચિંતન કરે તે પણ ઉપાસના છે. ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત એમ અંતિમ સંદેશમાં કહી દીધું. તો કે એવી અતિશય અતિશય ભક્તિ છે, અતિશય ઉપાસના ક્યારે લાગે? તો કે તુજ મુજ એક સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. કોઈ ભેદ નથી સદગુરુમાં, સંતમાં, સ્વરૂપમાં, અને મારા સ્વરૂપમાં, પોતાના આત્મ સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એમણે પ્રગટાવ્યું, આપણે પ્રગટાવવાનું બાકી છે. આ મોટામાં મોટો નિશ્ચય છે, અને નિશ્ચયાત્મક ભાષા અથવા નિશ્ચય કરી શકતા નથી એ કૃપાળુદેવને ઘણું દુઃખ લાગ્યું છે. એ ઘણી કરુણાવર્તી છે કે એટલો નિશ્ચય કરી શકો તો પણ કલ્યાણી કલ્યાણ છે. હું ધર્મ કેમ પામીશ એવો ખેદ, એવો વિકલ્પ એ કર્તવ્ય નથી. ટૂંકમાં જે કહ્યું છે તેમ ઉપાસના કરવાની છે. આરાધના શબ્દ છે, પૂજા હોય છે, પૂજના હોય છે, અર્ચના વંદના, અહીંયા તો ઉપાસના જ છે. કે તેની ઉપાસના એટલે એમની નજીક જઈને બેસવું, એટલે એમની આજ્ઞાની નજીક જઈને બેસવું, આજ્ઞાપૂર્વક જ સદવર્તન કરવું તે ઉપાસના છે. અને ત્યાં આપણને થોડીક નબળાઈ વર્તે છે, નિર્બળતા વર્તે છે, શરીરને નબળાઈ વર્તે એ આપણે સ્વાભાવિક કહેતા હોઈએ છીએ, સ્વીકારતા હોઈએ છીએ. પણ આત્મા એવો નબળો થઈ જાય તો કૃપાળુદેવને માન્ય નથી. આત્મા ક્યારેય નબળો નથી. આત્મા અનાદિકાળથી રખડે ફરે છે તો ક્યારે નબળો થયો કે નિર્બળ થયો? એ મંદ મ્લાન થઈ શકતો નથી. આત્મા રોગી પીડિત થઈ શકતો નથી. જે થાય છે તે ખોડિયો ધારણ કર્યું, દેહ ધારણ કર્યો તેને થાય છે. આત્માના ભાવને કોઈ કાંઈ હલબલાવી શકતો નથી. આત્માનો પ્રદેશ એક પ્રદેશ પણ ક્યાંય ઘસાયો નથી. તો એવો ટંકોત્કીર્ણ આત્મા અને એની વાત કરવા માટે હવે પછીનો પત્ર લઈએ. પત્રાંક 853, ઈડર, માર્ગશીર્ષ સુદ 14, સોમ વિક્રમ સંવત 1955, તારીખ 26/12/1898. ઓમ નમઃ. હમણાં બધે જ ઓમ નમઃ છે. હવે કૃપાળુદેવ મુંબઈથી પહેલાં ચરોતર ભૂમિમાં હતા, પછી મુંબઈ પધાર્યા, પછી મુંબઈથી પાછા ગઈકાલે આવી ગયા. એમ આવી ગયું કે અમે અહીંથી આવવું થશે, અને ઈડર જવાની વાત આવી હતી, હવે ઈડર પહોંચી ગયા. આ બધું બહુ જલ્દી જલ્દી બની જાય છે આપણા માટે. તો
એટલે ઈડરમાં સ્થિતિ છે અને ત્યાંથી લખ્યો છે. નિવૃત્તિ ક્ષેત્રમાંથી કોઈને પત્ર લગભગ લખતા પણ નથી, પરંતુ અપવાદરૂપ સંયોગ હોય તો લખે. એમાં અહીંયા સુખલાલભાઈ છગનલાલભાઈ વિરમગામવાસીને પત્ર લખાયો છે. સુખલાલભાઈ છગનલાલભાઈ એટલે બીજી બધી તો ખબર હોય કે નહીં, પણ જેમનો સંવત્સરીના દિવસે જન્મ છે, ભાદરવા સુદ પાંચમે જન્મ પામ્યા છે તેવા સુખલાલભાઈ, એટલે ભૂલ્યા ભૂલાય નહીં. અને એથી પણ વિશેષ તો કે જે ચિત્રપટજીના દર્શન કરીને આપણે કૃતાર્થ થઈએ છીએ, ધન્ય થઈએ છીએ, તે ચિત્રપટજીની માગણી કરી હોય, જગતના જીવો વતી કરી હોય, દુનિયા આખી વતી કરી હોય, તો તે સુખલાલભાઈએ કરી. અને એ જે બે મુદ્રા, ઊભી મુદ્રા અને બેઠી મુદ્રા, જીન મુદ્રા, પદ્માસન મુદ્રા, તે સુખલાલભાઈને યશ જાય છે. તેમણે કહ્યું, તેમણે બધા જીવો કહેતા છે, પણ તેમણે જબરજસ્ત માગણી કરી, એટલું જ નહીં પણ સાથે રહ્યા. એમણે ચિત્રપટજી લીધા સુરેન્દ્રનગરમાં એ વખતનું અઢવાણ કેમ્પ અને વિઠ્ઠલ પ્રેસમાં. પ્રભુ આપણા ચાલી શકતા નથી એવી દશા છે, છતાં પરમ કૃપા કરી છે ને ચાલ્યા છે. કારમાં પહોંચ્યા છે એમ નથી, પગે ચાલી છે, પગે ચાલીને ગયા છે, પદયાત્રા કરી છે. અને હાથ તો કે જે મુદ્રાસન, જે મુદ્રામાં બેઠા પદ્માસન મુદ્રામાં, તો હાથ નીચે બે ટેકા મૂકવા પડ્યા એવી કૃશ કાયા થઈ ગઈ છે. 140 રતલની કાયામાંથી 44 રતલ, બહુમાં બહુ 45 રતલની કાયા, 45 કિલો નહીં, 45 પાઉન્ડ, 45 રતલ. અને એ કાયા પણ બળ આત્માનું કેવું, તો કે એ કૃપા કરી ગઈ છે, એ કૃપા થઈ ગઈ છે. અને તે વખતે એમણે એ હાથ નીચે બે ટેકા લેવા પડ્યા. પ્રભુશ્રીજીએ કહ્યું, મારા વાલાને બે ટેકા મૂકવા પડ્યા. ત્યારે હાજર નથી, પણ પ્રતિમાજીની જ્યારે પ્રતિષ્ઠા કરી છે અગાસમાં, ત્યારે આવું ઉચ્ચર્યા છે, બોલ્યા છે પ્રભુશ્રીજી કે હો, આ ટેકા લેવા પડ્યા એવા ભગવાન પહેલાંનાય જોયા છે, છેલ્લે પણ જોયા છે, અને રૂબરૂ જોયા છે, કેટલી બધી વખત જોયા છે, કેટલો બધો સમાગમ થયો છે, એ પ્રભુશ્રીજી નહીં કહી શકે તો બીજું કોણ કહી શકશે. એમનું આયુષ્ય હતું, બીજા બધાએ દર્શન કર્યા, જોયા, બધું હતું, પરંતુ એમના આયુષ્ય પૂરા થઈ ગયા. એટલે પ્રભુશ્રીજીના જ શિરે આવ્યું અને એમણે આ કહ્યું. તો એવા કૃપાળુ દેવે આ સુખલાલભાઈ વિરમગામવાસી શ્રુતના અભ્યાસી છે, ભરૂચની મિલમાં પણ નોકરી કરી છે અને વિરમગામની મિલમાં પણ નોકરી કરી છે. અને નોકરી કરી છે એમ કેવું, એના કરતાં એ મોટા મેનેજર હતા અને લાખો કમાઈ શક્યા હોય તે વખતે, પણ ઘણો નીતિમત્તાવાન પુરુષ, એટલે એમણે એ કાંઈ કર્યું નથી, તદ્દન સાદાઈથી, સાદગીથી, સાદાઈથી જ રહ્યા છે. અને કૃપાદેવની નીતિ જે બતાવી છે એ નીતિપૂર્વક પાલન કરીને રહ્યા છે. સુખલાલભાઈ છગનભાઈનો જીવ જેમ તેમ નથી અને મહાવૈરાગી છે, અને તે સત્સૃતના અભ્યાસી છે, અને ગમે ત્યાંથી પુસ્તક લાવવું, પહોંચાડવું, મોકલવું, વાંચવું, એમાં સુખલાલભાઈનો નંબર હતો. તો આ કૃપાળદેવ લખે છે સુખલાલભાઈને કે 50 થી કાંઈ અત્રે મોકલવાનું બને તો મોકલશો, કેમ કે પોતે ઈડરગીરી પર સ્થિતિ કરી છે અને હવે નિવૃત્તિ નિવૃત્તિ જ છે. તો સુખલાલભાઈ ગમે ત્યાંથી લાવીને એમને પહોંચાડે. તો 50 થી કાંઈ અત્રે મોકલવાનું બને તો વિચારશો. 766મો પત્ર એટલે 50 થી કાંઈનો અનુવાદ તો થઈ ચૂક્યો છે, કૃપાળદેવે કરી જ દીધો છે, એ પણ આપણા જેવા જીવો માટે. અને એ જમાનામાં શાસ્ત્રો મળતા નહોતા. આજે એમ થાય કે આવી અનુવાદ કરવાની કેમ કરુણા કરી, કૃપા કરી, કે આપણા માટે તકલીફ લીધી એમ થાય, પરંતુ એ તકલીફ નથી, એ મહાકૃપા છે. એમાં આશીર્વાદ જ છે કે એક એક ગાથા વાંચતા વિચારતા જઈએ અને આત્મા હાથમાં પકડાવતા હોય એવી રીતે સરસ રીતે મૂકેલું છે. તો એ 50 થી કાંઈ 173 ગાથા કુંદકુંદ ભગવંતનો લખેલો ગ્રંથ મહામુશ્કેલીએ મળે તો અત્યારે પોતાની પાસે નથી. અને સુખલાલભાઈને કહે છે કે અત્રે મોકલવાનું બને તો મોકલશો, મોકલવામાં વિલંબ થાય એમ હોય તો નહીં મોકલશો. પછી એમ થાય કે શોધતા વાર લાગી, મોકલતા વાર લાગી, 5-15 દિવસ નીકળી જાય તો પછી તો હું ઈડર હોઉં પણ નહીં, એટલે તો પછી જરૂર નથી, તો અહીંયા મોકલવાની તકલીફ લેશો નહીં. સમયસર ઇન્વર્ટેડ કોમાસમાં છે, મૂળ પ્રાકૃત ભાગધી ભાષામાં છે, એટલે મગધ દેશમાં જે બોલાતી હતી, આજનું બિહાર, ઝારખંડ જે કહેવાતું હોય તે, એનો પણ દક્ષિણ ભાગ, અને તે મગધ દેશ કહેવાતો. સૈનિક મહારાજા થયા, મહાવીર સ્વામી થયા, રાજગૃહી નગરી કહીએ છીએ, વિરાયતન કહીએ છીએ, અને આપણે ત્યાં યાત્રામાં જઈએ છીએ, તે જ મગધ દેશની વાત છે. તે પ્રદેશમાં જે ભાષા બોલાતી હતી તે માગધી ભાષા, અને તે ભાષા એ પ્રાકૃત ભાષાનો એક પ્રકાર છે. પ્રાકૃત ભાષાના 4-5 પ્રકાર છે, શૌરસેની, પિશાચ વગેરે. બોમ્બે બાજુ બોલાતી હોય, મહારાષ્ટ્રમાં બોલાતી હોય, લખાતી હોય, અને કન્નડ ભાષામાં હોય, એ બધામાં થોડો થોડો ફર્ક છે. તો અહીંયા મગધ દેશવાળી છે એટલે મૂળ તો પ્રાકૃત ભાષા જ છે. અહીંયા સમયસર મૂળ લખ્યું છે, એટલે કે કુંદકુંદ આચાર્ય ભગવંતનો લખેલો સમયસરજી 400-425 ગાથાવાળો તેની વાત છે. એટલે કે નાટક સમયસર બનારસીદાસજીની વાત નથી. સંગીત સમયસર પાર્શ્વદેવ પ્રભુનો છે એ પણ નથી.
પણ અહીંયા જે લખ્યું છે તે મૂળ સમયસર છે, તે અમૃતચંદ્ર સૂરીની ટીકા એ પણ નથી, એટલે કે સમયસર કળશ પણ નથી, પણ અહીંયા મૂળ એટલે મૂળ જે કુંદકુંદાચાર્ય ભગવંતે 417-423 ગાથામાં પીરસ્યો, કેટલાકને કદાચ મુખપાઠ પણ હશે તે સમયસરજી, તે એ ભાષામાં છે એ જોઈએ છે. તેમજ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા એ ગ્રંથ પણ પ્રાકૃત ભાષામાં છે તે પણ જોઈએ છે. તે જો પ્રાપ્ત થઈ શકે એમ હોય તો 50 તિકાઈની સાથે મોકલશો, થોડા દિવસ અત્રે સ્થિતિનો સંભવ છે. એમને તો અઠવાડિયું રહે તો આ બધા ત્રણ શું અનંત શાસ્ત્ર વાંચી જાય, અનંત શાસ્ત્રનો સાર હોય એટલે એમને તો કાંઈ જરૂર નથી, એટલા દિવસમાં બધું વંચાઈ જાય છે, જોવાઈ જાય છે. તો સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા એ ગ્રંથ પણ મૂળ પ્રાકૃત ભાષામાં છે. કાર્તિકેય સ્વામી થઈ ગયા અને એ કાર્તિકેય સ્વામીએ વૈરાગ્યની પોષક, 12 ભાવનાને પોષક એવો કાર્તિકેય અનુપ્રેક્ષા ગ્રંથ લખ્યો છે. કહેવાય કે 12 ભાવના, પરંતુ સમસ્ત શ્રુત કે સાર આવી જાય એવી રીતે મૂકેલું મોટું વોલ્યુમ છે, ગ્રંથ છે અને અદ્ભુત છે. મૂળમાં કુંદકુંદ ભગવંતે 12 અણુવેખા એટલે કે 12 અનુપ્રેક્ષા લખી, ત્યાર પછી ઘણા વર્ષે કાર્તિકેય સ્વામીએ કાર્તિકેય અનુપ્રેક્ષા લખી, એમ દરેકે મોટા ભાગના જ્ઞાની પુરુષે વૈરાગ્યની 12 ભાવના ભાવવાનો બોધ તો આપ્યો જ છે, લખ્યો જ છે, શીખ આપી જ છે, ભલામણ કરેલી જ છે. બાકી હતું તો આપણા જેવા સમજે એ સીધી સાદી ભાષામાં બાળ જીવો ગણીને કૃપાળુદેવે આપણને ભાવના બોધ પણ આપી દીધો છે. જો તે પ્રાપ્ત થઈ શકે તો 50 તિકાઈની સાથે મોકલશો, થોડા દિવસ અત્રે સ્થિતિનો સંભવ છે. પછી જેમ બને તેમ વિતરાગ શ્રુતનું અનુપ્રેક્ષણ ચિંતવન વિશેષ કર્તવ્ય છે. જેટલું બને તેટલું વિતરાગનું શ્રુત, આ સત્શ્રુત છે, વિતરાગ શ્રુત છે, પરમશ્રુત છે, પણ કૃપાળદેવે વિતરાગ શ્રુત લખ્યું એટલે વિતરાગ શ્રુત. કેમ? તો કે રાગ અને દ્વેષ રહિત થઈને શાસ્ત્ર કરતા શાસ્ત્રા પુરુષોના વચન છે માટે વિતરાગ શ્રુત છે. પરમશ્રુત મોક્ષે લઈ જાય તેવું છે, સત્શ્રુત સતની પ્રાપ્તિ કરાવે તેવું છે. વસ્તુતઃ તો બધાનો એક જ અર્થ થાય છે, અહીંયા વિતરાગશ્રુત લખ્યું છે, ભાગ્યે જ કોઈ આવો શબ્દ પ્રયોગ્યો છે. તો કે એ વિતરાગ થયા છે, રાગદ્વેષ રહિત થયા છે માટે તેમનું શ્રુત, અને તે એમાં એના રહિત થયા છે એટલે એનો ઉપયોગ રાગદ્વેષ રહિત હતો ત્યારે લખાયું કે મૂક્યું છે. તો આપણને પણ વાંચતા રાગદ્વેષ રહિતતાનો સ્પર્શ થવો જોઈએ, એટલા માટે અનુપ્રેક્ષણ ચિંતવન કર્તવ્ય છે. કરો જ છો બધા અનુપ્રેક્ષા, ભાવના ભાવો જ છો, આપણે શું નથી વાંચતા? એટલે કૃપાળુદેવ આપણને ખોટું ન લાગે એમ કહે જ છે, સુખલાલભાઈને પણ કહે જ છે કે ખોટું નથી લાગે તેવું, કે તમે વાંચો છો, યાદ પણ હશે, પણ વધારે અનુપ્રેક્ષણ કર્તવ્ય છે. અને અનુપ્રેક્ષણનો અર્થ પોતે જ લખી દીધો કે ચિંતવન વિશેષ કર્તવ્ય છે. વધુ પ્રમાણેમાં સમ્યક પ્રકારે વિચારણા કરવી જોઈએ. કેવી વિચારણા? જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, એવી રીતે વાંચવું જોઈએ. કેમ નથી થતું? તો કારણ લખી દીધું, પ્રમાદ પરમ રીપુ છે. રીપુ એટલે દુશ્મન, અરી એટલે દુશ્મન, રીપુ એટલે દુશ્મન. તો કે પ્રમાદ આપણો પહેલા નંબરનો અને છેલ્લા નંબરનો છેક સુધી રહે તેવો દુશ્મન છે. સાચી વાત હશે, પ્રમાદ દુશ્મન છે, દુશ્મન છે, પણ આપણો થોડો છે, છે આપણે પ્રમાદ કરીએ તો આપણો દુશ્મન છે જ ને. તો કે પ્રમાદ પરમ રીપુ છે. એ વચન જેને સમ્યક નિશ્ચિત થયું છે તે પુરુષો કૃતકૃત્ય થતાં સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઈચ્છતા નથી. આ વચન કોને સમ્યકપણે નિશ્ચિત થયું છે? તો કે જેને થયું છે તેવા પુરુષ કહેતા તેવા આત્મા. એ ક્યાં સુધી પ્રમાદ સેવન નથી કરતા? તો કે કૃતકૃત્ય થતાં સુધી. એટલે આ ભવે કૃત એટલે કરેલું ને કૃત્ય એટલે કાર્ય. આ ભવે આવીને જન્મીને જે કાર્ય કરવાનું છે તે સમ્યક દર્શન, કેવલ જ્ઞાન, મોક્ષ, બીજા કયા કામ છે? કામ એક આત્માર્થનો, બીજો નહીં મંદરોગ. તો કે એ કૃતકૃત્ય થઈ ગયા હોય, ધન્ય થઈ ગયા હોય, પ્રાપ્તિ થઈ ગઈ ત્યાં સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઈચ્છતા નથી. ત્યાં સુધી એ નિર્ભય રહેતા નથી. પ્રમાદીને સર્વથા ભય છે, મુનિ અપ્રમાદી છે, અને અપ્રમાદીને ભય હોતો નથી. સૂર્યગ્રંથ શાસ્ત્રનો સાર આટલો જ, વધારે નહીં. અને એ પછી પ્રમાદને મૂકી દીધો છે તો પ્રવત્તા મદ એટલે કે ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, પ્રકૃષ્ટ સ્વરૂપ છે, તે ચૂકી જાય છે, એટલે એને પ્રમાદ કહીએ છીએ, પ્રમાદ. અને સીધી સાદી ભાષામાં પ્રમાદ શું? તો કે આત્મા આત્મ સ્વરૂપને જ ભૂલી જાય છે, વિસ્મરણ કરી જાય છે, તે પ્રમાદ છે. આપણે આત્માને જ ભૂલી જઈને બધી વાત કરીએ છીએ, બધો વ્યવહાર કરીએ છીએ, તે મોટામાં મોટો પ્રમાદ છે. સ્વરૂપનું વિસ્મરણ તે જ પ્રમાદ છે. જો આત્મા યાદ રાખીને કરતા હોઈએ તો કાંઈ પ્રમાદ નથી.
અનશેત પ્રમાદ કેવો પડશે કે દશા નથી ત્યાં સુધીનો પ્રમાદ છે, બાકી પ્રમાદ જ નથી. અને પ્રમાદના મુખ્ય ભાંગા તો આપ જાણો છો તેમ 5, 8, 15 અને ગોમટ સારમાં 37,500 ભેદ દર્શાવ્યા. મુખ્ય પ્રકાર શું? તો કે મદ કે મદ્ય, કોઈ પણ પ્રકારનું અભિમાન કે મદ એ પ્રમાદ. કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયના વિષયમાં રત રહીએ અથવા તો ધ્યાન દોરાય કે લક્ષ જાય છે તે પણ પ્રમાદ છે. ચાર કષાય, મુખ્ય ચાર કષાયમાં જે કાંઈ પ્રવર્તના થાય એ પણ પ્રમાદ છે. જગતના જીવ પ્રત્યે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કે વાત પ્રત્યે કે વસ્તુ પ્રત્યે જે પ્રેમ કે સ્નેહ કે રાગ થઈ જાય છે એ પણ પ્રમાદ છે. અને છેલ્લો બાકી રહી જાય છે તે બધા જીવોનું લગભગ ત્રીજા ભાગનું આયુષ્ય લઈ જાય છે, તે કોઈકનું ચોથા ભાગનું, તે ઊંઘ નિદ્રા દેવી, તે પણ મોટો પ્રમાદ છે. તો આ પ્રમાદ આપણો દુશ્મન છે પણ લાગતો નથી, દોસ્ત બનાવ્યો છે. નિદ્રા દેવી કહીએ છીએ પાછી, નહીતર દોસ્તી કરવી પડે, નહીતર પછી અનિદ્રા દેવી થઈ જાય તો પણ આપણે શરીર કથળી પડે તો આત્મકલ્યાણ ચૂકી જવાય, આવી બધી વાત છે. તો જેને આ વચન નિશ્ચિત થયું છે કે વિતરાગ શ્રુતનું અનુપ્રેક્ષણ કર્તવ્ય છે અને પ્રમાદ પરમ રીપુ છે, એટલે કન્ક્લુઝન શું છે? તો કે જે પ્રમાદ વશાત, લઘુ શંકા જેટલા પ્રમાદ વશાત અમે પણ રઝળપાટ કરી કે રખડવાનું થયું કે હજુ પણ આ ભવ ધારણ કરવો પડ્યો, મહાવીર સ્વામી જેવા મહાવીર સ્વામી મળ્યા, ખુદ ખુદા મળ્યા, પરમોત્કૃષ્ટ નિમિત્ત મળ્યું છતાં તેમની વિદ્યમાનતામાં સમીપતામાં અમે લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો, તો પણ કૃપાળદેવ પોતે કહે છે કે અમારે આટલા વર્ષ થયા, આટલા ભવ થયા, આટલો વખત નીકળી ગયો, તે જ ભવે મોક્ષે ચાલ્યા જવાના હતા પણ ન જઈ શક્યા, તો કે એટલા પ્રમાદ વશાત રઝળવાનું થયું છે. આજે આ કાળમાં કૃપાળદેવ હતા એ કાળમાં પોતે લખે છે, સ્વમુખે જણાવ્યું છે કે કોઈ જ્ઞાની પુરુષ હોય, એટલે કે એમના કરતાં વિશેષ જ્ઞાની કે વિશેષ દશાવાન હોય તો કોણ? તો હોઈ શકે નહીં. તો કે છે નહીં, જો હોય તો અમે એમની પાછળ પાછળ ચાલ્યા જઈએ, એમની પૂંઠે પૂંઠે ચાલ્યા જઈએ, એમના ચરણ કમળમાં મસ્તક મૂકીને અમારું કલ્યાણ કરી લઈએ. અર્થાત બીજો કોઈ એવો નથી અત્યારે જે છે તે અમ થકી, એમ લખી દીધું આખા વચનામૃતજીમાં, એક બે જગ્યાએ જ અંડરલાઇન કરી એમાં એક પત્રમાં મૂકી દીધું 397માં ગણું કરીને, કે આ કાળમાં કોઈ જીવોનું કલ્યાણ થવું સૃજિત હશે તો તે અમ થકી, પછી કોમા અને પછી બીજેથી નહીં. આ કૃપાળદેવની અદા જુઓ, આ ઋષભદેવ ભગવાનની જે દાદા તીર્થંકર કહીએ, આદ્ય તીર્થંકર કહીએ, આત્માની દાદાગીરી જે છે ઋષભદેવ પ્રભુની, એ જ દાદાગીરી આ છેલ્લે કૃપાળદેવ થયા એમની પણ છે, ઓછી નથી. એક મહાવીર થઈ ગયા છે તો અમે પણ બીજા મહાવીર છીએ, અને કોઈ પણ જીવ મહાવીર થઈ શકે છે, રામ થઈ શકે છે, નિર્દોષ નર થઈ શકે છે, લોકશાહી છે. અનંતકાળથી જૈન ધર્મની આત્મધર્મની લોકશાહી ચાલતી આવી છે, નવી નવાઈની નથી. જો મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા કરે તો બધું જ છે. આ કાળમાં શું નથી? તો કે બધુંય છે. પ્રભુશ્રીજીને બોધમાં પૂછે છે, સભામાં પૂછે છે, તે વખતે પ્રભુશ્રીજી પણ અગાશાશ્રમમાં ફરમાવ્યું છે 80 યર્સ બેક ઓરસો, કે આ કાળમાં બધું છે, ઘણુંય છે, સંધુય છે. સંધુય શબ્દ સૌરાષ્ટ્રનો છે પણ બીજે પણ બોલાય છે. તો કે કેવલ જ્ઞાન પણ થાય ને મોક્ષ પણ થાય, આ કાળમાં કાંઈ નથી એવું નથી, આ કાળમાં બધુંય છે. અને આવી નિર્ભયતા ન હોય તો આપણે ભય રહિત થઈએ જ કેવી રીતે? સમ્યક દૃષ્ટિનું કામ જ એ છે કે એને આમાં 8-8 અંગ હોય, અનંત લક્ષણ હોય, અનંત ગુણ પ્રગટ્યા હોય, તો એ અનંત ગુણનો સારાંશ શું? તો કે નિર્ભયતા. કોઈથી ડરે નહીં, કોઈના બાપથી બીવે નહીં એમ કહીએ. શું કામ? તો કે પોતાનો આત્મા જ બાપ છે. દરેકનો આત્મા પોતે જ પિતા છે, પોતે જ બાપ છે, તો પછી કોઈથી બીવાનું છે જ શું? અને બાપથી બીવાનું હોય તો પણ એક પરમાત્માથી, શુદ્ધાત્માથી. કૃપાળદેવ થયા તો એનાથી બીવે, નાની પુરુષથી બીવે, બાકી કોઈથી બીવે નહીં. પરમાત્મા પણ જેને પૂછી શકનાર નથી એવી દશા પ્રગટાવી હોય એને બીજું શું હોય? તો કે સ્વપ્ન પણ ઈચ્છતા નથી, નિર્ભયપણે જ વર્તવાનું ઈચ્છે છે. એટલે જે કોઈ પ્રમાદ કાઢવો છે અને કાઢ્યો છે એ એમ જ ઈચ્છે, બીજે ન હોય. સમ્યક દૃષ્ટિ સદાય ભય, નિસંગતાથી નિર્ભયતા પ્રગટે છે, નિર્ભયતાથી નિસંગતા પ્રાપ્ત હોય છે. 254 બ્લોક લેટર્સ શીર્ષક મૂર્ધન્ય સ્થાને સમયસારજીની ગાથા પરમ કૃપાળદેવે સીધી સાદી રીતે સમજાય તે મૂકી દીધી છે. ત્યાર પછીનો પત્ર છે, એટલે કે સુખલાલભાઈને આટલું મોકલવાની આજ્ઞા થઈ ગઈ, હવે શું કરે છે આપણને ખબર નથી, આગળ વાંચીએ તો ખબર પડે. પત્રાંક 854 ઈડર માર્ગશીર્ષ સુદ પૂનમ સોમ વિક્રમ સંવત 1955 તારીખ 26/12/1898. એ પત્ર શરૂ કરું તે પહેલાં હમણાં જે વાંચ્યું 853માં લિખિતંગ બાકી રહ્યું, રાજ્યચંદ્ર
एक विशेषण नहीं, नाम तो गमे नहीं, बहु बहु वर्षों पहला लखे अनामीना प्रणाम, अनामना प्रणाम ने अँ कि राज्यचंद्र, राजचंद्र नहीं लख्यू, राज्यचंद्र लिख्यू, कहीं प्रास नहीं बेसाड़वानो गावामां, केम तो के स्वराज में छे, स्वराज वर्ते छे, स्वराट छे, सम्राट छे, चक्रवर्ती नो चक्रवर्ती छे, एटले के आत्माना अनंत अक्षय कोषनो एकमात्र शुद्ध सहजात्म स्वरूप स्वामी थईने वर्ते छे, माटे लखे छे राज्य अने चंद्र। પણ અંધારામાં જ ચંદ્ર દેખાય કે ચંદ્ર પ્રકાશ દેખાય, એટલે અંધારું થવું જોઈએ, હોય તો દેખાય, તો કે અંધારું છે, કળીકાળનું છે, પાંચમા અરાનું છે, દુષ્મકાળનું છે, વિષમકાળનું છે, એમાં આ રાજ્ય ચંદ્ર પ્રકાશે છે, પણ આપણને દૂર લાગે છે, દૂર નથી, તદ્દન નજીક છે, થોડાક કિલોમીટર જ છે અહીંયાથી વવાણિયા તીર્થ, એટલે કેટલા કિલોમીટર, અગાસ તીર્થ કેટલા કિલોમીટર, કેટલા દૂર, અને પેલો પૃથ્વીથી ચંદ્ર ભલે 790 જોજન હોય કે 800 જોજન હોય કે 810 જોજન હોય, પણ આપણે આ ચંદ્ર તો ઘણો નજીક। પત્રાંક 854, ઓમ નમઃ। વનમાળીદાસ ઉમેદરામભાઈની પછી વાત આવે છે, પોપટલાલ લાલભાઈ મહોકમચંદભાઈ એટલે કે વડવા તીર્થના સ્થાપક, તેમને લખાયેલો પત્ર છે। તમે તથા વનમાળીદાસે મુંબઈ ક્ષેત્રે એક કાગળ લખેલો તે ત્યાં પ્રાપ્ત થયો હતો। વનમાળીદાસ એટલે ગોધાવી ગામ છે, ગોધાવી ગામના વનમાળીદાસ ઉમેદરામભાઈ છે, તેમની સાથેની વાત છે। વડવા તીર્થ સ્થપાયું તે પોપટલાલભાઈ મહોકમચંદભાઈ, તેમને કૃપાળુદેવનું ઓળખાણ કેવી રીતે ક્યારે થયું, તો કે વિક્રમ સંવત 1944 મોક્ષમાળા છપાવવા માટે કૃપાળુદેવ અમદાવાદ પધાર્યા ત્યારે ત્યાં કોઈકે ઓળખાણ કરાવી, અને ત્યાં બિરાજતા મહારાજ સાહેબે કહ્યું, શાંતિ સુરીજી વગેરે હતા એટલે એમના આગ્રહથી, એમની વિનંતીથી, એમને નથી ગમતું છતાં 8-12 ઉદાન કરી બતાવ્યા કે ઉદાન થઈ શકે છે, એમાં નો બિગ ડીલ, અને અમે મૂકી દીધું છે, તેમ છતાં મુનિ મહારાજ કે અમે ત્યારે નહોતા શતાવધાન વખતે, અમે વિહાર કરીએ, અમે મુંબઈ કેવી રીતે પહોંચીએ, એટલે અમે નથી આપના જોયા તો અમને નિહાળવાનો પ્રસંગ આપો, એટલે બતાવ્યા હતા। ત્યારે પોપટલાલભાઈને થોડીક પ્રતીતિ આવી, એ વખતે કોઈક એવું બોલી ગયું કે કૃપાળદેવ શતાવધાન કર્યા એ બરાબર છે, પણ ઘણા ઘણા વર્ષો પહેલાં એક આચાર્ય ભગવાન થઈ ગયા, મુનિસુંદર સુરીજી થઈ ગયા, તો શાંત સુધારસ રચ્યું છે, વિનય વિજયજી ઉપાધ્યાયનું નામ આવે, મુનિસુંદર સુરીજીનું આવે, તો કે એમણે તો સહસ્ર અવધાન કર્યા હતા, એટલે કે 1000 અવધાન પણ થઈ શકે છે, આત્માની તો અનંત શક્તિ છે, એટલે આમાં શું, પોપટલાલભાઈને કાનમાં મનમાં રહી જાય છે કે બરાબર છે, 1000 અવધાન પણ થઈ તો શકે છે, તો આમણે તો કૃપાળદેવના તો 100 અવધાનની વાત છે। જુઓ, એક વાત છે, કોઈકનો રિસ્પોન્સ કે જવાબ આવો હોય અને કેટલી બધી ઝેરની કણીની જેમ, અથવા તો એક નાનકડું શૂળ કે કાંટો ભોંકાઈ જાય એવી રીતે રહી જાય છે, અને કેટલો નુકસાન કે કેટલો ગેરલાભ કરે છે એ જોવાની વાત છે, એટલે જોઈએ તેવી પ્રતીતિ આવી નહીં। પછી ચકાસનારા છે, પૂરેપૂરા ચકાસનારા છે, પોતે સુગ્ન છે, મુમુક્ષુ છે, જિજ્ઞાસુ છે, બધું છે, પરંતુ જ્યાં ત્યાં આ મસ્તક ન નમે, આપણે પણ પાઘડીવાળા છીએ અને અમદાવાદમાં મોટા શેઠ, અને પછી સંપ્રદાયની ચુંગાલ કે પકડ છે, એમાંથી એમ થાય કે ગમે તેમ તોય દીક્ષા નથી, એટલે કે કોઈ સુરીજી, કોઈ આચાર્ય, કોઈ ભગવાન, કોઈ મુનિ, એ બધાની પાછળ પાછળ જવાનું થાય તો ત્યાં સંતોષ થતો નથી કે જોઈએ તેવું ત્યાં નથી, એટલે કંઈક બાકી છે, કંઈક ખૂટે છે એમ થયા કરે છે। પછી મહાસદભાગ્ય આ ગોધાવીના વનમાળીભાઈએ ઓળખાણ કરાવી, અને એમને કારણે કાવીઠામાં જવાનું થયું, ત્યારે કાવીઠામાં ઝવેરભાઈ ભગવાનદાસભાઈ અને રતનચંદભાઈ લાદાજી એ બંને કઝિન બ્રધર્સને એમના ઘરે કૃપાળદેવનો સત્સંગ ગોઠવાયો, તે વખતે વિક્રમ સંવત 1954 અને શ્રાવણ મહિનો, તે કાવીઠા તીર્થમાં પોપટલાલભાઈ પણ પધાર્યા, એમને જુદી જુદી રીતે આમંત્રણ મળ્યું, એટલે એમ નામ તો જાય નહીં પાછા, આપણે તો વાંધા તો ઘણા નહીં, એમનામ જવાય એમ થાય કે આમંત્રણે નહીં, આપણે કાંઈ કોન્ટેક નહીં, ટચમાં નહીં, આજ્ઞા જુદી વાત છે, પણ આમંત્રણ નોતરવું જોઈએ, મન કસાય છે, એટલે તાવે છે, ચકાસે છે। દરમિયાનમાં પણ પત્ર લખ્યો છે કે મને આનંદગંજીના દર્શન કરાવો, આનંદગંજી થઈ ગયા 300 વર્ષ પહેલાં થઈ ગયા, પણ મને આપનામાં આનંદગંજીના દર્શન કરાવો, એટલે કે આનંદગંજીની સમાજને જરૂર છે, અથવા તો તમે પણ આનંદગંજી હો તો સારું, કે એવા આશયનું કંઈક કહે છે, સુગ્ન છે, સમજી જાય છે, તો કૃપાળદેવ પણ કહે છે કે આનંદગંજી કુંદાચાર્યજી આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા,
પણ આનંદગંજીનું સ્વરૂપ નહીં, પણ પછી પોપટલાલભાઈને એવી પ્રતીતિ આવી ગઈ કે ઋષભાદી પુરુષો તો કદાચ આપણે એ વખતે તીર્થંકર દેવના સમયમાં નહીં હોઈએ, હોય તો ઓળખ્યા નથી. મહાવીર સ્વામીના સમયમાં પણ શું હતા કે હશું કે ઓળખી શક્યા નહીં, પણ ઋષભદેવથી મહાવીર સ્વામી સુધી કે કોઈ પણ તીર્થંકર આવી ગયા એની પ્રતીતિ જો કરવી હોય તો આ કૃપાળુદેવને મળો કે લખો. એમાં 24 તીર્થંકર દેવનો વાસ છે, આમ તો અનંતાનો વાસ છે, પણ આ કાળમાં જન્મ્યા એટલે 24 તીર્થંકર દેવ કે એને જોતા, એમને દર્શન કરતા એ કેવી દશા હશે પ્રભુની કે જેથી પ્રતીતિ આવી જાય છે કે અહો આ દશા છે. અને આ જ ભગવાન, ભગવાનનું સ્વરૂપ શું હોય, શુદ્ધાત્માનું શું હોય, તીર્થંકર દેવ કેવા હોય, એ સમવસ્ત્રણ વિના કૃપાળુદેવને જોતા, દર્શન કરતા અથવા વાણી સાંભળતા પ્રતીતિ આવી જાય એવા પોપટલાલભાઈ ક્યાંયથી હારે એવા નથી. બધે ઠેક ઠેકાણે બારણા કકડાવ્યા છે, ટ્રાય કરી છે, પૂરા પ્રયત્ન પછી એમને કૃપાળુદેવને પણ તાવી ચકાસી જોયા છે પોતાને આવડાય આવડે તેવું, અને પછી કબૂલ્યું પણ છે. એવા પોપટલાલભાઈ કૃપાળુદેવને મળવાનું થયું છે તેની વાત છે. એ પોપટલાલભાઈ ને કૃપાળુદેવે મોક્ષ માર્ગનું વરેડું એટલે દોરડું કીધું છે, અને સાથે સાથે એમને એમ પણ કહ્યું છે કે તમે જો છે તો આ બધાને પણ આધાર છે, પછીના જીવોને આધાર છે. અને એટલું જ નહીં પણ સંસ્કૃત ભાષાને હિસાબે કે બીજી કોઈ કારણે પણ મહા મહોપાધ્યાય એવી ડિગ્રી પણ આપી છે. એ જમાનામાં શાસ્ત્રીજી વધારે સારું કહેવાતું, તો શાસ્ત્રીજી કરતાં એ ચડે તેવું મહા મહા ઉપાધ્યાય એટલે મહોપાધ્યાય એવું પોપટલાલભાઈ મહોકમચંદભાઈ. પ્રભુશ્રીજીને પણ પોપટલાલભાઈ મળ્યા છે, એમને પ્રભુશ્રીજીની પણ અદ્ભુત પ્રતીતિ હતી, અને બંનેને ઘણી બધી સ્નેહભાવ પ્રીતિભાવ છે. પરંતુ કોઈક વખત અનુયાયી ન સમજી શક્યા હોય અને તેમાં કંઈક એમને દુઃખ લાગ્યું હોય તેવું લાગ્યું, અને છેલ્લે દેહત્યાગ કરતાં પહેલાં પ્રભુશ્રીજીને ભેટીને અગાસ આશ્રમમાં જઈને પૂરેપૂરા ખમતખામણા કરીને પછી દેહત્યાગ થયો છે. એટલે કે એ જીવે એ જ ભવમાં જે પણ ક્યાંક અંશે પણ કંઈક આશાતના વિરાધના કે કંઈ ભૂલ જેવું લાગ્યું હોય, પ્રમાદ જેવું લાગ્યું હોય, તો એ પણ એમણે પ્રભુશ્રીજી પાસે મોકળા મને ખમાવીને ગયા છે. તે પોપટલાલભાઈએ પછી વડવાનું તીર્થ સ્થાપ્યું આપણે જાણીએ છીએ. હાલ એક અઠવાડિયું અત્રે સ્થિતિ છે. આત્માનુશાસન ગ્રંથ વાંચવા માટે પ્રવૃત્તિ કરતા આજ્ઞાનો અતિક્રમ કે ઉલ્લંઘન નથી. હવે આત્માનુશાસન ગ્રંથની વાત આવી રહી છે. ગુણભદ્ર આચાર્યજી 270 ગાથામાં ત્યાગ વૈરાગ્યના ઉપદેશમાં એટલા રેલ્યા છે કે કોઈ વખત કૃપાદેવે પણ કહ્યું છે કે એમાં આ આચાર્ય ભગવંત બરાબર રેલાયા છે, એટલે કે વૈરાગ્ય ઉપદેશને બરાબર એમણે રેલાવ્યો છે. આપણે ક્યારે રેલાવી શકીએ? આપણી પાસે છલોછલ ડોલ પાણીની ભરેલી હોય, બકેટ હોય, ટબ હોય, ઠામ વાસણ કાંઈ હોય, અને પછી આપણે આખું ઢોળી દઈએ, છલકાવી દઈએ, રેડી દઈએ, તો કહેવાય કે આપણે આ રેલાવ્યું છે. પાણી આપણી પાસે હોય અને ઢોળીએ આપીએ તો એ રેલો રેલાવ્યું કહેવાય. તો અહીંયા ગુણભદ્રા આચાર્ય પાસે એવી દશા છે, અને વૈરાગ્ય ઉપદેશનો, વૈરાગ્ય ત્યાગનો ઉપદેશ એમણે બરાબર એ ગ્રંથમાં રેલાવ્યો છે. તેનું નામ આત્માનુશાસન, જે વાંચતા પરિણમતા આત્માનું આત્મા ઉપર શાસન જામી જાય, આપણું આપણા ઉપર રાજ થઈ જાય, આત્મા સ્વરાજ્ય મેળવી લે, આત્મા આઝાદ થઈ જાય, તેવો આત્માનુશાસન ગ્રંથની પ્રવૃત્તિ કરતા આજ્ઞાનું અતિક્રમ કે ઉલ્લંઘન નથી. કોને લખે છે? પોપટલાલભાઈને, કે તમે આત્માનુશાસન ગ્રંથ વાંચો, એમાં કંઈ આજ્ઞાનો અતિક્રમ નથી, એટલે કે આજ્ઞાનો ભંગ થતો નથી, એટલે કે તમે આજ્ઞામાં છો, તમે વાંચી શકો છો, સીધું લખવાને બદલે એમ કરતાં આજ્ઞાનું ઉલ્લંઘન કે અતિક્રમ થતો નથી. તમારે તથા તેમણે, એટલે કે વનમાળીદાસભાઈ ગોધાવીના છે તે, અને તમે પોપટલાલભાઈ, બંને એ ગ્રંથ હાલ વાંચવા વિચારવા યોગ્ય છે. ઉપદેશપત્રો વિશે ઘણું કરીને તરતમાં ઉત્તર પ્રાપ્ત થશે, વિશેષ યથા અવસર. તમને જે ઉપદેશપત્રો જોઈએ છે તે યથા અવસરે પ્રાપ્ત થશે. એક વખત એવું બનેલું છે, આ પત્ર વખતે હોય કે સેજ આગળ પાછળ થોડા દિવસ હોય, કે અંબાલાલભાઈ તમને બધું લખશે, જણાવશે, મોકલશે. તો અંબાલાલભાઈ કૃપાળુદેવના ગણધરતુલ્ય અને એમની આજ્ઞા પ્રમાણે જ હોય, પણ અંબાલાલભાઈને એમ થાય કે એક વખત મોકલાઈ જાય અને હું કંઈ આજ્ઞામાં સમજફેર થયો હોય તો, એટલે એક વખત મોકલ્યું નહીં, લખ્યું હતું પરંતુ કાંઈક સમજફેર લાગતી હતી કે મોકલવાનું કે નહીં એમ દ્વિધા રહી તો મોકલ્યું નહીં. તો કૃપાળુદેવ અંબાલાલભાઈની ફેવર નથી કરતા, પણ પોપટલાલભાઈને કહી દે છે, એક ઠપકો આપી દે છે અંબાલાલભાઈ સંબંધી, કે હમણાં એને એમાં મારાપણું આવી ગયું લાગે છે. બોધ કોનો? કૃપાળુદેવનો. અને અક્ષર પોતાના એટલે મારાપણું આવી ગયું એમ સમજવાનું, અથવા તો મને સાચવવા આપ્યું છે કે મને કહ્યું છે મોકલવાનું કહ્યું છે એટલે હું મોટો,
એવો કંઈ ભાવ આવી ગયો અને એ દશા એ વખતે અંબાલાલભાઈ પ્રમાદમાં છે કે જેમાંથી બહાર કાઢવાના છે, એટલે એ વખતે આ લેખિત સ્વરૂપે છે, આ ઘરનું મનનું ગજવાનું ખિસ્સાનું નથી, એવું બધું આવે છે. તો એ પ્રમાણે એવો ભાવ વેદાઈ ગયો હોય તો અંબાલાલભાઈને એ પ્રમાદ કઢાવવાનો છે, પોપટલાલભાઈને સમાધાન આપવાનું છે. તો કે છે, ઉપદેશપત્રો વિશે ઘણું કરીને તરતમાં ઉત્તર પ્રાપ્ત થશે, વિશેષ યથા અવસર. કાં તો હું જવાબ લખું છું, કાં તો અંબાલાલભાઈ એ અધ્યાર છે તમને લખી મોકલશે, અથવા તો રવાના કરી દેશે, વિશેષ યથા અવસર. પછી વધુ કંઈ હશે તે યથા અવસર, પ્રસંગ પડીએ વાત, કાલે વાત, થોડા દિવસ પછી વાત, એમ નહીં. જો પ્રસંગ પડશે, અવસર એટલે તક મળશે, પ્રસંગ મળશે, સાથે રહેવાનું બનશે, સત્સંગમાં આવશો તો વળી વાત થશે. અહીંયા પોપટલાલભાઈ પરનો પત્ર પૂરો થઈ જાય છે. ત્યાર પછીનું પત્રાંક 855, ઈડર, માર્ગશીર્ષ સુદ પૂનમ, સોમ વિક્રમ સંવત 1955, તારીખ 26/12/1898. ક્રિસમસ પછી નાતાલ પૂરી થઈ ગઈ પછીના દિવસે પત્ર લખાયો છે. એક જ લીટીનો છે, આખું પોસ્ટકાર્ડ ખાલી ગયું હશે એમ આપણને થાય. ઉપર નથી કાંઈ, નીચે કાંઈ નથી, અને વચ્ચે છે વિતરાગ શ્રુતનો અભ્યાસ રાખજો પૂરો. જેને હોય તેને, આપણને તો છે, આપણે વાંચવામાં આવ્યો એટલે આપણા માટે તો કહેવાય કે વિતરાગ શ્રુતનો અભ્યાસ રાખજો. કદાચ આપણે હમણાં ન વાંચતા હોઈએ, પ્રમાદ થતો હોય, અથવા આ વર્ષે ઓછું વંચાયું હોય, અથવા આ વીકમાં ઓછું વંચાયું હોય, તો આપણને ભગવાન રૂબરૂ જ છે, પ્રત્યક્ષ જ છે, ઠપકો આપી દે છે, કાં સલાહ સૂચન આજ્ઞા આપી દે છે. કોઈ બીજાની આજ્ઞા લેવા જવાની જરૂર નથી, કે વિતરાગ શ્રુતનો અભ્યાસ રાખજો. વિતરાગ શ્રુત કેવું કેવું કહ્યું તો કે 85 સમયસાર, પછી હમણાં જે છેલ્લી વાત આવી તે આત્માનું શાસન, આ બધા વિતરાગશ્રુત છે. પોતે ઈડરગીરી પર હોય, દ્રવ્ય સંગ્રહ સંભળાવી સમજાવી દીધો છે, એ બધા વિતરાગશ્રુતમાં આવે છે. તેનો અભ્યાસ રાખજો, તેની પ્રેક્ટિસ રાખજો. અને અભ્યાસ શબ્દમાં ઘણું બધું કેવું છે, અત્યારે આપણે લેતા નથી, કે જેવી તેવી વાત નથી. અભિવત્તા આસ એટલે કે બેસવાનું જ છે એમાં, અને અભિ સન્મુખ થઈને બેસવાનું છે. બીજું કોઈ ન જોઈએ, બીજો કોઈ ન જોઈએ, બીજી કોઈ ન જોઈએ, આડું અવડું કાંઈ ન જોઈએ. એક વિતરાગશ્રુત, એક વિતરાગશ્રુત, બીજું કાંઈ નહીં. એ વખતે બીજી કોઈ વાત, વિચાર, વિકલ્પ, ભાવ આવે જ નહીં, આડા આવે જ નહીં, એવી રીતે અભ્યાસ રાખજો. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. આ સત્શ્રુતનો કેટલો મહિમા છે એ સમજવાનું છે. પરમશ્રુતનો મહિમા કેવો છે, વિતરાગશ્રુતની બલિયારી કેટલી છે, તો કે એ તો અપાર અચિંત્ય ચિંતામણી સ્વરૂપ છે, એનો ઉપકાર છે. એકંશ સાતાથી માંડીને છેક સુધી પૂર્ણ કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી, પૂર્ણકામતા સર્વજ્ઞતા ત્યાં સુધી સત્શ્રુતનો અવલંબન જરૂરી જરૂરી અરે અનિવાર્ય છે. ખચિત ખચિત ને ખચિત, એટલે ખચિત એટલે બંને, જરૂર ચોક્કસ અવશ્ય એ પણ ખરું, ખચિત અને ખચિત એટલે ફ્રેમમાં જડી દઈએ, ભરી દઈએ, એ જડેલું હીરાથી ખચિત, હીરાથી ભરેલું, ઠાંસો ઠાંસ ભરેલું. એટલા બધા હીરા મૂક્યા કે એમ થાય કે ઓહો, આ તો રત્ન સમાતા નથી આવડા નેકલેસમાં કે આવડી મીટીમાં. એમ જે ખબર પડે કે આવડું ઇયરિંગ તો કંઈક લાંબુ લાંબુ, જેટલું થાય એટલું બનાવો, પણ ચાજા હીરા ઠાંસી દો, એમ અહીંયા હીરા મૂક્યા છે. શેમાં? આપ જાણો છો, સત્શ્રુતમાં, પરમશ્રુતમાં. એટલે આપણે પરમશ્રુતનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. અને એ શ્રુત આટલું ઉપકારવંતું બળવંતું છે, એના કરતાં, શાસ્ત્ર કરતાં સત્પુરુષ વિશેષ મૂલ્યવાન છે. એટલે રત્ન કરતાં પણ એની કેટલી કિંમત થઈ એ સમજવાનું છે. ત્યાર પછીનો પત્ર છે, પત્રાંક 856, ઈડર, માર્ગશીર્ષ વદ જ્યોત, શનિ વિક્રમ સંવત 1955, તારીખ 31/12/1898. ઓમ નમઃ. તમારો લખેલો કાગળ તથા સુખલાલના લખેલા કાગળો મળ્યા છે. આ પત્ર સુખલાલભાઈ છગનલાલભાઈને છે, છતાં નામ બંને લખ્યા છે, એટલે કે તમારો અને પછી સાથે સુખલાલભાઈનો. અત્રે સમાગમ હાલ થવો અશક્ય છે, સ્થિતિ પણ વિશેષનો હવે સંભવ જણાતો નથી. તમને જે સાધનની સમાધાન જિજ્ઞાસા છે, તમને જે સમાધાન વિશેષની જિજ્ઞાસા છે, તે કોઈ એક નિવૃત્તિ યોગ સમાગમમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. સુખલાલભાઈને નિવૃત્તિ યોગમાં સમાધાન જોઈએ છે. કૃપાદેવ કહે છે, જિજ્ઞાસા છે તો પૂરી થશે, પણ જે લખી દીધું છે તે વિચારીએ, અથવા તો કહી જઈએ કે જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ, પાંચ પ્રકારના બળ કયા છે, તે વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. તેમાં પણ વર્તમાન કાળના જીવોને તે બળની દૃઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાય જોવામાં આવે છે, જેથી
तथारूप शुद्ध जिज्ञासु वृत्तिए दीर्घकाल पर्यंत सत्समागम उपासवानी आवश्यकता रहे छे। सत्समागमना अभावे वितराग शुद्ध परम शांतरस प्रतिपादक वितराग वचनोनी अनुप्रेक्षा वारंवार कर्तव्य छे। चित्त स्थैर्य माटे ते परम औषध छे। अहीं पत्र पूरो थाय छे, लिखितं नथी। सजात्म स्वरूप परम गुरु।